तो प्रेस कॉन्फरेंस चाली रही है पुलिस विभाग तरफ थी, सीधा ज आपने त्या लई जाइए। आ दरमियान ट्राफिक डाइवर्जन छे ए आश्रम रोड पर आपवामां आवनार छे। આ મંજૂરી છે એ ગુજરાત ટાઇટન ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદરસિંહ દ્વારા માંગવામાં આવેલ છે અને હાલની અંદર આનું પોલીસ દ્વારા બંદોબસ્તનું એસેસમેન્ટ અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની બંદોબસ્તની સ્કીમ તાત્કાલિક તૈયાર કરવામાં આવનાર છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત આની અંદર ફાળવવામાં આવશે। આની અંદર હાલમાં બંદોબસ્તનું એસેસમેન્ટ છે કરવામાં આવી રહેલ છે અને ડીસીપી રેન્કથી લઈ અને પોલીસ સુધી પૂરતો પોલીસ ફોર્સ આની અંદર આપવામાં આવશે જેથી કોઈપણ જગ્યાએ ક્રાઉડિંગ કે મોબ ન થાય અને યોગ્ય રીતે રોડ શોનું આયોજન થાય અને લોકો શાંતિથી આની અંદર ભાગ લઈ અને જોઈ શકે એ રીતનું પૂરતો પોલીસ બંદોબસ્ત આની અંદર રાખવામાં આવનાર છે। ક્રિકેટ રસિકોનો શું મેસેજ અમદાવાદ શહેર પોલીસ તરફથી આપ આપવા માંગો છો? ક્રિકેટ રસિકો, આપ સૌ જાણો છો કે ગુજરાત ટાઇટન્સ છે એ આઈપીએલની અંદર પ્રથમ વખત ભાગ લઈ અને ચેમ્પિયન થયેલ છે જેથી સ્વાભાવિક રીતે જ ગુજરાતના ક્રિકેટ રસિકો છે આ રોડ શોની અંદર મોટી સંખ્યાની અંદર ભાગ લેશે, જોવા માટે આવશે અને ટીમનો ઉત્સાહ વધારવા માટે આવશે। આ સમયે યોગ્ય રીતે પાર્કિંગ કરવામાં આવે, વાહનોનું રોડ શોનો રૂટ છે એ ક્લિયર રાખવામાં આવે અને કોઈપણ જગ્યાએ ધક્કામુક્કી અને ક્રાઉડિંગ ન થાય એ બાબતે પોલીસને બંદોબસ્તમાં લોકો સહકાર આપે એવી હું આપ સૌને ના માધ્યમથી સૌને હું અપીલ કરું છું। ત્રણ વાગ્યા બાદ આઈપીએલમાં ફાઇનલની જીત બાદ ગુજરાતની જે ટીમ છે તે રોડ શો કરશે। ગુજરાત ટાઇટન્સની ટીમ રોડ શો કરવાની તૈયારીમાં છે, પોલીસે પણ તેની તૈયારી કરી લીધી છે। ખાસ કરીને શહેરીજનોને અપીલ કરવામાં આવી છે, રોડ શોમાં તેઓ પણ જોડાઈ શકે છે। પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે રૂટ પર પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આડેધડ રસ્તા પર ક્યાંય પાર્કિંગ ન કરે, પોતાના વાહનો પાર્ક ન કરે તેને લઈને પણ અપીલ કરવામાં આવી છે। પાર્કિંગની વ્યવસ્થા હોય ત્યાં જ જે શહેરીજનો છે તે પોતાના વ્હીકલ પાર્ક કરી અને રોડ શોની મજા માણી શકે છે, તેમની સાથે જોડાઈ શકે છે।